કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર આપણે ડાયલોગ કમ્પ્લીશન એ ગયા વિડિયોમાં ભણ્યા હતા, બરોબર? આ વિડિયોની અંદર પણ આપણે ડાયલોગ કમ્પ્લીશન જ ભણીશું, જેથી તમને ખ્યાલ આવે મિત્રો, બરોબર? હવે ડાયલોગ કમ્પ્લીશન જે છે એ ફંક્શનનો જે ભાગ છે મિત્રો, તમને બોર્ડની એક્ઝામમાં, બોર્ડના ક્વેશ્ચન પેપરમાં સેક્શન સીમાં ક્વેશ્ચન નંબર 35, 36 અને 37માં તમને આ ત્રણ માર્ક્સની અંદર મિત્રો પૂછાય છે. બોર્ડની જે એક્ઝામ છે એ ક્વેશ્ચન પેપરમાં તમને આવી એક સૂચના પણ આપી હશે, આવી એક ઇન્સ્ટ્રક્શન આપી હશે કે કમ્પ્લીટ ધ ડાયલોગ સિલેક્ટિંગ ધ કરેક્ટ રિસ્પોન્સિસ બેઝ ઓન ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કે ભાઈ કૌંસમાં આપેલ જે ફંક્શન છે એ ફંક્શનના આધારે તમારે ચાર ઓપ્શનમાંથી ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી, ઓપ્શન ડી, આ ચાર ઓપ્શનમાંથી તમારે કોઈ એક ઓપ્શન પસંદ કરવાનો છે. બોર્ડની એક્ઝામમાં પણ તમને આ જ રીતે મિત્રો પૂછાશે, આ ખાસ ધ્યાન રાખજો, બરોબર? તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો અહીંયા શું કીધું છે, ફાધર સે, પછી વાક્ય મૂકી દીધું છે, બરોબર? ઇન્કવાયરી ઇઝ નેચર, ઇન્કવાયરી ઇઝ નેચર એટલે શું એ પેલા આપણને ખબર હોવી જોઈએ. અને મિત્રો આપણે અગાઉના વિડીયોમાં ઇન્કવાયરી ઇઝ નેચર ની અંદર આપણે તમને સમજાવેલું છે અને કીધેલું છે, આજે હું ફરીથી તમને કહી દઉં છું કે ઇન્કવાયરી ઇઝ નેચર એટલે ઇન્કવાયરી કરવી, તપાસ કરવી, ક્યાં જા છો, વેર આર યુ ગોઈંગ, વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ રીડિંગ, વેન ડુ યુ કમ ફ્રોમ હોમ, વાય ડુ યુ કમ લેટ ટુડે, બરોબર? તો આવી તમે જયારે પ્રશ્નો તરી કરો છો તમને સામેથી ઉત્તર મળે છે તો એ ત્યારે તમારે ઇન્કવાયરી ઇઝ નેચર કહેવાય છે. સામાન્ય પૂછપરછ, સમજાવ, તમે કોણ છો, ક્યાંથી આવો છો, શા માટે આવ્યા છો, શા માટે અહીંયા બેઠા છો, સમજાવ, કેમ અત્યારે તમે જતા રહ્યો છો, આવી જયારે પ્રશ્નો તરી કરવાની હોય ત્યારે ઇન્કવાયરી ઇઝ ઇંગ્લિશ ગ્રામરની અંદર એને ઇન્કવાયરી ઇઝ નેચર કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા શું કીધું છે, ફાધર, વાક્ય મૂકી દીધું છે, શું આવે છે, આપણે ચાર ઓપ્શન માંથી પસંદ કરવાનું છે. ઇન્કવાયરી ઇઝ નેચર ને ધ્યાનમાં લઈને તમારે પસંદ કરવાનું છે. નિશા સે ફ્રોમ ધ 15th માર્ચ, બરોબર? હવે ફ્રોમ ધ 15th માર્ચ કે 15 માર્ચ થી, હવે શું, તો એ આપણે ચાર ઓપ્શન માંથી જોવાનું કે પ્લીઝ ટેલ મી ધ ટાઈમ, કે મહેરબાની કરીને તું મને સમય કહે. તો આ જે જવાબ આવ્યો છે એમાં અહીંયા બંધબેસતું બેસે છે નહીં, બરોબર? આમ થોડીક તમારી સ્ક્રીન તમારી આગળ હોવી જોઈએ મિત્રો, બરોબર? શું કીધું છે કે વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જઈ રહી છે, આવો આધારે પ્રશ્ન કર્યો. વિષય જો મે ફ્રોમ ધ 15th માર્ચ, 15 માર્ચ થી, તો મિત્રો આ તો સાચો ઉત્તર છે નહીં, કે વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જઈ રહી છો, તો આ પણ ખોટો ઉત્તર છે, બરોબર? વેન ડુ યોર એક્ઝામ બિગિન, કે તારી એક્ઝામ ક્યારથી શરૂ થાય છે, તો કે ફ્રોમ ધ 15th માર્ચ, 15 માર્ચ થી. તો મિત્રો આ આપણો સાચો ઉત્તર થયો, બરોબર? આઈ હોપ યુ આર સ્ટડીંગ વેલ, મને આશા છે કે તમે અભ્યાસ જે છે તે સારી રીતે કરી રહી છો 15 માર્ચ થી, બરોબર? તો આ આપણો ઉત્તર નથી મિત્રો, બરોબર છે? કહેવાનો મતલબ એ છે કે વેન ડુ યોર એક્ઝામ બિગિન્સ, તો કે 15 માર્ચ થી મારી એક્ઝામ શરૂ થાય છે, બરોબર? એટલે ઇન્કવાયરી ઇઝ નેચરમાં શું કીધું છે કે વેન ડુ યોર એક્ઝામ બિગિન, તો આ પ્રશ્ન પૂછો એની પુત્રી એટલે કે નિશાએ જવાબ આપ્યો કે 15 માર્ચ થી શરૂ થાય છે. તો મિત્રો એને કહેવાય છે ઇન્કવાયરી ઇઝ નેચર, બરોબર? આવું જ આપણે બીજો એક્ઝામ્પલ મિત્રો લઈએ જેથી તમને સરળતાથી સમજાય. જુઓ મિત્રો, આપણે પેલા 35 નંબર ક્વેશ્ચન લીધું, તો હવે 36 નંબર ની અંદર આની અંદર શું કહેવા માંગે છે, કે ભાઈ પૂજા સે અલી હુ ઇઝ ધેટ, પૂજા એ અલી ને પૂછ્યું કે પેલો માણસ કોણ છે, અલી સે, પછી વાક્ય મૂકી દીધું છે,
હાઉસ માં શું આવ્યું છે તો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન તો કે મિત્રો ડિસ્ક્રાઇબિંગ પર્સન જે આવતો હોય ત્યારે આપણે શું સમજવાનું તો કે કાં તો વાક્યની અંદર એડજેક્ટિવ હોવું જોઈએ અને કાં તો વાક્ય હુ હોય અથવા તો હુઝ હોય બરોબર છે ત્યારે તમારે ડિસ્ક્રાઇબિંગના બે માંથી ત્રણ માંથી કોઈ એક વાક્ય આવતું હોય ત્યારે એ વાક્ય તમારું ડિસ્ક્રાઇબિંગ એક્શન વેલ્યુ કહેવાય છે કારણ કે એની અંદર વ્યક્તિની વિશેષતા દર્શાવવાની છે તો મિત્રો અહીંયા તમે જુઓ હું જો સહી હુ ઇઝ ધેટ મેન પેલો માણસ કોણ છે અહીં લખી હી ઇઝ અ મેન તે માણસ જાડો છે આ એનો જવાબ છે નહીં એની વિશેષતા દર્શાવવાની છે હી ઇઝ ધ મેન હુ વોન્ટ્સ અ બુકસ્ટોર આ એ જ માણસ છે કે જે પેલો બુકસ્ટોર નો માલિક છે તો મિત્રો આની અંદર વાક્યમાં હું એવું કે નહીં બરોબર કે ડિસ્ક્રાઇબિંગ એ પર્સન નું ડિસ્ક્રાઇબિંગ પર્સન નું આપણું સાચું ઉત્તર આ છે અહીંયા જોઈએ તો હી ઇઝ લર્નિંગ ફાસ્ટ એડજેક્ટિવ છે પરંતુ અહીં શું કીધું છે પેલો માણસ કોણ છે તો કે હી ઇઝ લર્નિંગ ફાસ્ટ તે માણસ ઝડપથી ચાલી શકે છે ચાલે છે એ જવાબ છે નહીં આઈ ડુ નોટ નો હું એ માણસ વિશે પૂછું છું તો નથી તો એ આપણો જવાબ નથી વાક્યમાં શું હોવું જોઈએ કાં તો વાક્યમાં એડજેક્ટિવ એટલે વિશેષણ હોવું જોઈએ કાં તો વાક્યમાં હું હોવું જોઈએ કાં તો હુઝ હોવું જોઈએ તો તમારું વાક્ય જે છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન નું બને નહીં તો બને નહીં ત્યાર પછી આપણે ઉદાહરણ લઈએ મિત્રો જુઓ અહીંયા ત્યાર પછી આપણે 37 નંબર પ્રશ્ન લીધો છે આની અંદર શું કીધું છે અનિલ સે અનિલ સે વેર ઇઝ મીરા અનિલે કીધું કોને અમૂલ કે ભાઈ મીરા ક્યાં છે અમૂલે જવાબ આપ્યો ખાલી જગ્યા સ્પેસિફાઈ લોકેશન લોકેશન એની જગ્યા દર્શાવી દીધી કે મીરા જે છે બેન્ચ ઉપર બેઠી છે મીરા છે ટેબલ ઉપર છે મીરા છે રૂમમાં છે મીરા છે એ ડાઇનિંગ હોલમાં છે મીરા છે એ બેડરૂમમાં છે મીરા અગાસી ઉપર છે મીરા બજારમાં ગઈ છે મીરા મોલમાં છે મીરા ગાર્ડનમાં છે મીરા વાડીમાં છે કહેવાનો મતલબ લોકેશન તમારે દર્શાવવાનું છે બરોબર તો સ્પેસિફાઈ લોકેશન તો લોકેશન દર્શાવતા વાક્યમાં લોકેશન ક્યાં છે ભાઈ તો કે સી ફાઈન તેણીને સારું છે આભાર સીનથી થઈ છે કે તેણી રસોડામાં છે તો મિત્રો કિચન જે છે એ લોકેશન થઈ ગયું કે મીરા છે કિચનમાં છે સી ઇઝ વિલ કમ કે તેણી આજે લઈ આવશે સી ઇઝ લે તેણી આજે તેણી મૂડી છે તો મિત્રો આપણો સાચો ઉત્તર કયો રહ્યો તો કે કિચન કિચન ની લોકેશન છે જગ્યાનું નામ છે માટે આપણો સાચો ઉત્તર છે ઈ અહીંયા બી છે બરોબર છે મિત્રો ત્યાર પછી આપણે નેક્સ્ટ ઉદાહરણ લઈએ ત્યાર પછી ક્વેશ્ચન મિત્રો જુઓ આની અંદર શું કીધું છે તો કે સ્ટ્રેન્જર સ્ટ્રેન્જર એટલે શું તો કે અજાણ્યો વ્યક્તિ બરોબર અજાણ્યા વ્યક્તિને આપણે બીજી રીતે કહેવું હોય તો શું કહી શકાય તો કે રોડ ફેલો એટલે કે રસ્તા પરનો અજાણ્યો વ્યક્તિ રસ્તા પરનો રાહદાર વ્યક્તિ એને રોડ ફેલો કહેવામાં આવે છે એમ સ્ટ્રેન્જર એટલે અજાણ્યો વ્યક્તિ અજાણ્યા વ્યક્તિ ખાલી જગ્યા એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ એટલે કે કઈ વિનંતી માંગી લીધી વિનંતી કરી લીધી બરોબર એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી એટલે કે જેની અંદર વિનંતીનો ભાવ હોય બરોબર છે તો એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ તો શું કીધું શોપકીપર એટલે દુકાનદાર બરોબર અને શોપકીપર એટલે દુકાનદાર યસ હા વોટ કેન આઈ ડુ કે હું તમારા માટે શું કરી શકું બરોબર એટલે દુકાનદારે અજાણ્યા વ્યક્તિને પૂછ્યું એટલે અજાણ્યા વ્યક્તિએ શું કીધું છે થેન્ક યુ વેરી મચ તમારો ખૂબ આભાર આ એનો જવાબ છે હું તમારા માટે શું કરી શકું તો કે થેન્ક યુ વેરી મચ તમારો ખૂબ ખૂબ આભાર આ એનો જવાબ છે યોગ્ય નહીં હું તમારા માટે શું કરી શકું એક્સક્યુઝ મી મને માફ કરજો કેન યુ પ્લીઝ શું તમે મને મદદ કરી શકશો તો મિત્રો હા સાચો ઉત્તર છે એટલા માટે આની અંદર પ્લીઝ શબ્દ આવ્યો છે
બરોબર બીજી હું તમારા માટે શું કરી શકું તો કે વિધિ હેલ્પની શું મને મને મદદ કરશો બરોબર તો આ ઉત્તર નથી મિત્રો કારણ કે અપલિસ એવો શબ્દ નથી વિનંતી કર્યા શબ્દ નથી આ એવું શું તમે હું તમારા માટે શું કરી શકું મને માફ કરજો આ ઉત્તર નથી મિત્રો આપણો સાચો ઉત્તર છે એક્સક્યુઝ મી મને માફ કરજો કેન યુ પ્લીઝ હેલ્પ મી આવો પ્રશ્ન પૂછે છે ત્યારે દુકાનદાર કહે છે યસ હા વોટ કેન આઈ ડુ ફોર યુ હું તમારા માટે શું કરી શકું બરોબર છે મિત્રો તો કહેવાનો મતલબ એ છે મિત્રો કે અહીંયા આપણો મિત્રો કે બોર્ડની પરીક્ષામાં તમને આ જ રીતે આ વી જ રીતે મિત્રો તમને એમસીક્યુ માં ઓપ્શન એ ઓપ્શન બી ઓપ્શન સી ઓપ્શન ડી તમને આ રીતે ચાર ઓપ્શન ની અંદર મિત્રો તમને એ ડાયલોગ કમ્પ્લીશન ડાયલોગ એટલે કે સંવાદ બે વ્યક્તિના સંવાદ અને કમ્પ્લીશન એટલે પૂર્ણ કરો બે વ્યક્તિના સંવાદને પૂર્ણ કરો એને ડાયલોગ કમ્પ્લીશન કહેવામાં આવે છે અને ડાયલોગ કમ્પ્લીશન કોના આધારે હોય છે તો કે ફંક્શનના આધારે હોય છે કે જે આપણે આઇડેન્ટિફાઈ ધ ફંક્શન અગાઉ આપણે અગાઉના વિડીયોમાં ભણી ગયા છે એના આધારે હોય છે કે જે આપણે અહીંયા એ ફંક્શન આપેલું હોય છે બ્રેકેટમાં બ્રેકેટ એટલે કે કૌંસ બરોબર એના આધારે તમારે ઓપ્શન અહીંયા ઓપ્શન એ ઓપ્શન બી ઓપ્શન સી અને ઓપ્શન ડી આ ચાર ઓપ્શનમાંથી તમારે એક સાચો ઉત્તર પસંદ કરવાનો છે અને સાચો ઉત્તર તમારી દ્રષ્ટિએ ઓપ્શન એ પણ હોઈ શકે ઓપ્શન બી પણ હોઈ શકે ઓપ્શન સી પણ હોઈ શકે ઓપ્શન ડી પણ હોઈ શકે પણ કોના આધારે તો કે ફંક્શનના આધારે તમારે પસંદ કરવાનું છે નહીં કે તમારી રીતના તમારે જવાબ દેવાનો છે એટલે કહેવાનો મતલબ કે બોર્ડની પરીક્ષામાં મિત્રો તમને આ રીતે પૂછાશે ક્વેશ્ચન નંબર 35 36 અને 37 માં અને 3 માર્ક હશે તો આઈ હોપ હું એવી આશા રાખું છું કે યુ વિલ બી સક્સીડ ઇન યોર બોર્ડ એક્ઝામ ઇન ધીસ ટોપિક બરોબર આપણે હવે નવા લેક્ચરની અંદર નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે ફરીથી તમને મળીશું ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત આવજો જય ભગવાન બધાને